સમૂહ એકના તત્વો એટલે કે તેને શું કહેવામાં આવે તો કે એને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે આ આલ્કલી ધાતુઓ માટે આપણે ઇલેક્ટ્રોન રચના વિદ્યુત ઋણતા પરમાણુ ત્રીજ્યા આયનીય ત્રીજ્યા વગેરેનો અભ્યાસ કરીશું તો મિત્રો શરૂઆત કરીએ ઇલેક્ટ્રોન રચનાથી બધા હલકલી ધાતુ તત્વો એક સંયોજકતા ઇલેક્ટ્રોન એનએસ વન ધરાવે છે આ ઇલેક્ટ્રોનની રચનામાં ઉમદાવાયુ તત્વોની ઇલેક્ટ્રોનની રચના સમાયેલી હોય છે આ તત્વની બાહ્યતમ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકતા હોવાથી તે વિદ્યુત ધન બને છે એટલે કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં તે સરળતાથી ગુમાવીને વિદ્યુત ધન બને છે તેઓ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવીને સંયોજકતા એમ પ્લસ આયન બનાવે છે તેથી તેઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતા નથી મિત્રો અહીંયા કેટલાક તત્વો આપેલા છે તો તે તત્વો માટે ઇલેક્ટ્રોનની રચના આપણને બતાવેલી છે પહેલું છે લિથિયમ તો લિથિયમ જે છે એમાં એનો પરમાણુ ક્રમાંક ત્રણ હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ વન પ્રકારની છે સોડિયમ છે તેનો પરમાણુ ક્રમાંક અગિયાર છે તો તેની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન પ્રકારની હશે તેવી જ રીતે પોટેશિયમ રુબિડિયમ સિઝિયમ અને ફ્રાન્સિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણને અહીંયા દર્શાવેલી છે મિત્રો હવે જોઈએ પરમાણુય ત્રિજિયા અને આયનીય ત્રિજિયા તો આવત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં આલ્કલી ધાતુઓના પરમાણુય કદ સૌથી મોટા હોય છે પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુના કદ પણ વધે છે એક સંયોજકતા આયનો એટલે કે એમ પ્લસ તેના જનક પરમાણુઓ કરતાં નાના હોય છે એમ પ્લસ એટલે શું કહેવા માગે છે મિત્રો તો કે એમ પ્લસ એટલે કે એક ઇલેક્ટ્રોન ઓછો જો એક ઇલેક્ટ્રોન ઓછો તો પરમાણુએ કદમાં એક ઇલેક્ટ્રોન જે છે તે ઓછો થઈ જાય એટલે તેનું પરમાણુ કદ કેવું થઈ જાય કે નાનું થઈ જાય સહુમાં ઉપરથી નીચે તરફ જતાં અલ્કલી ધાતુઓની પરમાણુ અને આયની ત્રિજ્યા વધતી જાય છે એટલે કે લિથિયમથી સી એસ સિઝિયમ તરફ જતાં પરમાણુ કદ જે છે એ વધે છે હવે જોવાનું છે આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થેલ્પી ઓછી હોય છે ખાસ યાદ રાખજો કેવી હોય છે તો કે ઓછી હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે લિથિયમથી સિઝિયમ તરફ જતાં આયાનિયા એન્થાલ્પી જે છે એ ઘટે છે આમ થવાનું કારણ વધતા જતાં કેન્દ્રીય વીજભારની સરખામણીમાં વધતા જતાં પરમાણુ કદની અસર વધારે હોય છે તથા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી પરિરક્ષિત થયેલા હોય છે હવે મિત્રો નેક્સ્ટ જોઈએ તો જલિયાકરણ એન્થાલ્પી જલ્યાકરણ એન્થાલ્પી જે છે એમાં આલ્કલી ધાતુ આયનોની જલિયાકરણ એન્થાલ્પીનું મૂલ્ય આયનીય કદ વધવાની સાથે ઘટે છે મિત્રો ખાસ યાદ રાખજો આપણે શું શીખી ગયા તો પહેલું શીખ્યા કે પરમાણુય ત્રીજ્યા જે છે એ ઇલેક્ટ્રોન વધે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ત્રીજિયામાં વધારો થતો જાય જ્યારે વિદ્યુત ઋણતા જે છે એ શું થતી જાય તો કે ઘટતી જાય તેવી જ રીતે જલ્યાકરણ એન્થાલ્પી જે છે એ પણ આલ્કલી ધાતુમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે જેમ જેમ કદ વધે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી જે છે એટલે કે જલ્ય એન્થાલ્પી છે જલ્યાકરણ એન્થાલ્પી એ પણ કેવી થતી જશે તો કે વધતી સોરી ઘટે છે તો મિત્રો અહીંયા આપેલું છે એલઆઈ પ્લસની જલ્યાકરણ એન્થાલ્પી સૌથી વધુ ત્યાર પછી સોડિયમ પછી પોટેશિયમ પછી રુબિડિયમ અને પછી સીઝિયમ આયનની જલીયકરણ એન્થાલપી છે જો તમને એમ પૂછવામાં આવે કે એલઆઈ પ્લસનો જલીયકરણ અંશ સૌથી વધારે હોય છે અને આ કારણે જલિથિયમ ક્ષારો મુખ્યત્વે જળયુક્ત હોય છે દાખલા તરીકે એલ આઈ ટુ એચ ટુ ઓ વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછવામાં આવે કે આલ્કલી ધાતુ આયનોમાં કોની જલીયાકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે તો તમારો જવાબ શું હશે તો તમારો જવાબ હશે સીઝિયમ સી એસ અને સી એસ પ્લસ અને જો તમને એ પૂછવામાં આવે કે કોની સૌથી વધુ હશે આયનીકરણ એન્થાલ્પી તો તમારો જવાબ જે છે તે એલ આઈ પ્લસ એટલે કે લિથિયમ આયન હશે નેક્સ્ટ જોઈએ મિત્રો જલીયાકરણ એન્થાલ્પી આપણે શીખી ગયા છીએ હવે આગળ જોઈએ રાસાયણિક ગુણધર્મો આયનીકરણ આપણે જે શીખ્યા છે તો તેની અંદર હમણાં સુધી જે બી કંઈ જોયું તેમાં ઇલેક્ટ્રોન રચના વિદ્યુત ઋણતા ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે જલ્યકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને બીજું શું શીખી ગયા મિત્રો તો પરમાણુ ત્રીજા અને આયની ત્રીજા વિશે અભ્યાસ કરી ગયા હવે આપણે જે જોવાનું છે એ છે રાસાયણિક ગુણધર્મો તો રાસાયણિક ગુણધર્મોમાં જોઈએ તો આલ્કલી ધાતુઓ તેમના મોટા કદ અને નીચે આયનીકરણ એન્થાલ્પીના કારણે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે આ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં નીચે તરફ જતા વધતી જાય છે તો હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે આલ્કલી ધાતુ જે છે એ હવા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે તો કેવી પ્રતિક્રિયાત્મકતા આપશે તેની વાત કરીશું તો આલ્કલી ધાતુઓ શુષ્ક હવામાં ઝાંખી પડે છે કારણ કે તેમના ઓક્સાઇડ બને છે જે ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ બનાવે છે આલ્કલી ધાતુઓ શુષ્ક હવામાં કેવી પડે છે તો કે ઝાંખી પડે છે તેઓ હવામાં જલદ રીતે સળગે છે અને ઓક્સાઇડ બનાવે છે લિથિયમ મોનોક્સાઇડ લિથિયમ જે છે તે મોનોક્સાઇડ બનાવશે સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે અન્ય ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે છે મિત્રો આ તો થિયરી છે તમારે યાદ રાખવાની રહેશે સમીકરણ આપણને આપ્યા નથી અન્ય ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે છે સુપર ઓક્સાઇડ ઓ માઇનસ આયન કે આરબી એટલે કે પોટેશિયમ રૂબીડિયમ સિઝિયમ જેવા મોટા ધનયનની હાજરીમાં જ સ્થાયી હોય છે તો મિત્રો અહીંયા એક રિએક્શન આપેલી છે લિથિયમ એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને લિથિયમનો ઓક્સાઇડ બનાવે છે એટલે કે લિથિયમ મોનોક્સાઇડ બનાવશે ત્યાર પછી સોડિયમ જે છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને શું બનાવશે એને ટુ ઓ ટુ એટલે કે પેરોક્સાઇડ બનાવશે તેવી જ રીતે એમઓ એમ એ ઓ ટુ એમ એટલે શું તો એમ એટલે કે આટલી ધાતુ પોટેશિયમ રૂબિડિયમ અને સિઝિયમ એની ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો સુપર ઓક્સાઇડ બને તો એમ ઓ ટુ બને છે ધારો કે એમની જગ્યાએ કે હોય તો કે એ ઓ ટુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો કે ઓ ટુ બનાવશે તેવી જ રીતે ધારો કે એમની જગ્યાએ આરબી હોય એટલે કે રૂબીડિયમ હોય તો આરબીઓ ટુ એટલે કે સુપર ઓક્સાઇડ જે છે એ બનશે આ બધા જ ઓક્સાઇડ આલ્કલી ધાતુની ઓક્સિડેશન અવસ્થામાં પ્લસ વન છે લિથિયમ હવામાં અને નાઇટ્રોજન સાથે સીધી જ પ્રક્રિયા કરીને અપવાદરૂપ વર્તણૂક દર્શાવી લિથિયમ નાઇટ્રાઇડ એટલે કે એન થ્રી બનાવે છે આલ્કલી ધાતુઓને તેમની પાણી અને હવા પ્રત્યેની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને લીધે કેરોસીનમાં રાખવામાં આવે છે મિત્રો તમને ખબર જ હતી કે સોડિયમ જે છે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે તમે દસમા ધોરણની અંદર શીખી ગયા છો કે સોડિયમને કેમ માં રાખવામાં આવે તો આ જે સોડિયમ ધાતુ છે એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે એટલે કે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપે ઓક્સિજન સાથે તો ભેજ સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ઓક્સાઇડ બનાવે છે તેથી એને કેરોસીનમાં રાખવામાં આવે છે આગળ જોઈએ તો પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન બનાવે છે ટુ એમ પ્લસ ટુ એચ ટુ ઓ એમ ટુ એમ પ્લસ પ્લસ ટુ ઓ એચ માઇનસ પ્લસ એચ ટુ બનાવશે મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પણ તમારે યાદ રાખવાની છે અત્રે એ નોંધવું જરૂરી છે કે આલ્કલી ધાતુઓમાં લિથિયમ ઈ ઝીરોનું મૂલ્ય ઈ ઝીરોનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે જ્યારે ઇ મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે તેમ છતાં લિથિયમ સોડિયમ કરતાં ઓછી ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરે છે લિથિયમની આ વર્તણૂક તેના નાના કદ અને ઊંચી જલિયાકરણ એન્થાલ્પીના કારણે ગણવામાં આવે છે સમૂહની અન્ય ધાતુઓ પાણી સાથે સ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે આ ઉપરાંત તેઓ પ્રોટોન દાતા જેવા કે આલ્કોહોલ વાયુમય એમોનિયા અને આલ્કાઇન સાથે પ્રક્રિયા કરે છે આગળ જોઈએ મિત્રો તો હવે જે જોવાનું છે તે ડાય હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ડાયહાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો લગભગ છસો ને તોત્તેર કેલ્વિન તાપમાને ડાય હાઇડ્રોજન આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બનાવે છે બધી આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ ધન અને આયનીય હોય છે જેના ઉત્કલન બિંદુ કેવા હોય છે તો કે ઊંચા હોય છે તો તેના માટેની રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એમ પ્લસ એચ ટુ શું બનાવે એમ પ્લસ અને એચ માઇનસ તેવી જ રીતે આપણે હવે જોવાનું છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરીએ મિત્રો તો આલ્કલી ધાતુઓ હેલોજન સાથે ઝડપી ઉગ્ર પ્રક્રિયા કરી આયનીય હેલાઇડ એમ પ્લસ એક્સ માઇનસ બનાવે છે જોકે લિથિયમના હેલાઇડ સંયોજનો અંશતઃ સ છે આનું કારણ લિથિયમની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે મિત્રો લિથિયમ એટલે કે એલાઈ પ્લસનું કદ ઘણું નાનું હોય છે જ્યારે એલાઈ પ્લસ હેલાઇડ ઋણ આયનની આસપાસ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળમાં વિકૃતિ લાવવા માટે વધુ ક્ષમતા ધરાવે છે તેથી લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ દર્શાવે છે મિત્રો હવે આપણે જોઈએ રિડક્શન કરતા પ્રકૃતિ આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે જ્યારે લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછી શક્તિશાળી આ ખાસ યાદ રાખજો મિત્રો ખાસ અંડરલાઇન કરજો લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછી શક્તિશાળી રિડક્શન કરતા છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ રિડક્શન કરતા તરીકે એક શક્તિનું માપન કરે છે જે એકંદર ફેરફાર દર્શાવે છે હવે તમે જોશો તો એમ સોલિડ એમ સોલિડ એટલે શું મિત્રો તો કે એમ ઘન અવસ્થામાં એ વાયુમાં જો રૂપાંતર થાય તો એને ઉદ્વપાતન એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ તેવી જ રીતે એમ ગેસ એ એમ પ્લસ અને એક ઇલેક્ટ્રોન છૂટો પાડીને એમ પ્લસ બનાવે તો તે આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને એમ પ્લસ એ એચ એટલે કે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એમ પ્લસ એકવીય બનાવે તો તેને એન્થાલ્પીને જલીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે લિથિયમ આયનનું કદ નાનું હોવાના કારણે તેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ કેવું હશે તો કે સૌથી વધુ હોય છે આપણે મિત્રો આ જોઈ ગયા હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન પ્રત્યે ડક્શન કરતાં પ્રકૃતિ જે છે મિત્રો તેની પણ આપણે હમણાં વાત કરી ગયા તો એન્થાલ્પીનો શું મૂલ્ય સૌથી વધુ હોય છે આપણે આ જોઈ ગયા કે ઉધ્વપાતન એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી ક્યારે હોય ત્યારે જ્યારે એમ સોલિડ એ ડાયરેક ગેસમાં પરિવર્તન થાય તો તેને ઉધ્ધપાતન કહેવાય ગેસિયસ ફોર્મ જે છે એ આયનમાં કન્વર્ટ થાય તો આયનીકરણ એન્થાલપી અને એમ આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં ઓગળે છે આ ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આલ્કલી ધાતુઓ જે છે પ્રવાહી એમોનિયામાં ઓગળે છે તેઓ ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે છે જે સ્વભાવે કેવું છે તો વિદ્યુતનો વાહક છે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે આ જે બે સમીકરણો છે એ તમારે લખીને યાદ કરવાના રહેશે એમાં એમ પ્લસ એક્સ પ્લસ વાય એન એચ થ્રી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમ એનએચ થ્રી એક્સ પ્લસ અને એમ ઇ એનએચ થ્રી વાય માઇનસ બનાવે છે દ્રાવણનો વાદળી રંગ એમોનિયમય ઇલેક્ટ્રોનને લીધે છે જે પ્રકાશના દ્રશ્ય વિસ્તારમાં શક્તિને શોષે છે અને દ્રાવણને વાદળી રંગ આપે છે આ દ્રાવણો અનુચુંબકીય અને તેમને મૂકી રાખતા ધીમે ધીમે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને એમાં ઈડ બનાવે છે મિત્રો આગળની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો એમ પ્લસ એક ઇલેક્ટ્રોન પ્લસ એનએચ થ્રી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એમ એનએચ ટુ પ્લસ વન બાય ટુ એચ ટુ બનાવે છે સાંદ્રા દ્રાવણોમાં વાદળી રંગ કાળા ભૂરા રંગમાં ફેરવાય છે અને પ્રતિચુંબકીય બને છે તો મિત્રો અહીંયા આપણું જે આ રાસાયણિક પ્રક્રિયાવાળો જે ટૉપિક છે એ પૂર્ણ થાય છે મિત્રો આજના આ વિડીયો ઉપરથી તમારે જે હોમવર્ક કરવાનું છે એ હોમવર્કના પ્રશ્નો મિત્રો અહીંયા તમે જોઈ લેજો ધોરણ અગિયાર કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર દસ એનું જે તમારું હોમવર્ક છે તેમાં તમને આ પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે એ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમારે વિડીયો વ્યવસ્થિત રીતે જોવાનો છે તેનો અભ્યાસ કરવાનો છે બુકમાં વાંચવાનું રહેશે અને ત્યાર પછી આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટની અંદર લખવાના છે થેન્ક યુ